કેશોદમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વધુ એક ચોરીની ઘટના બની. કેશોદમાં ડીપી રોડ પર બંધ મકાનમાં તસ્કરો ઘૂસી 1,35,000 રોકડ રકમ દાગીના ચોરી નાસી છૂટ્યા. કેશોદના ડીપી રોડ પર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ડી વિભાગમાં ચોથા માળે બ્લોક નંબર 401માં રહેતા જ્યોતિબેન મેસવાણિયા પોતાના પારિવારિક કામ સબબ ગતરાત્રે બહાર ગયા હોય. વહેલી સવારે ઘરે આવી તાળું ખુલતા ઘરમાં વેરછેરણ સ્થિતિ નિહાળતા તપાસ કરતા ઘરમાં રાખેલા કબાટના લોકર તોડી રોકડા રૂપિયા 70,000 અને સોનાની 3 વીટી, સોનાની 2 બુટ્ટી અને ચાંદીના સાંકડા અંદાજી કિંમત રૂપિયા 65,000 મળીને કુલ રૂપિયા 1,35,000ની ચોરી અજાણ્યા તસ્કરો હાથફેરો કરી નાસી છૂટ્યા છે. કેશોદ પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કેશોદના ડીપી રોડ પર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં સંખ્યાબંધ બ્લોક ખાલી હોવા ઉપરાંત આવવા જવા માટે વધુ રસ્તાઓ લાગુ પડતા હોય અને તસ્કરો તાળું ખોલીને ઘરમાં ઘૂસી ચોરી કરી ફરીથી તાળું મારી નાસી ગયેલ હોય જાણભેદું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. કેશોદ શહેરી વિસ્તારમાં છેલ્લા પખવાડિયા દરમિયાન ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. રિપોર્ટર શોભના બાલસ, બીએ ન્યૂઝ ગુજરાતી, કેશોદ. મારું નામ જ્યોતિબેન અમરદાસ મેસવાણિયા છે. હું ડીપી રોડ ઉપર પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં રહું છું, ડી વિભાગમાં ચોથા માળે 401 નંબરમાં. અને હું રાત્રે મારા કઝિનને ત્યાં ગઈ હતી અને સવારે 6:30 આવીને મેં તાળું ખોલ્યું તો જોયું તાળું એમને એમ બંધ હતું. અંદર આવીને જોયું તો મારી તેજુરી અને લોકર બે તૂટેલા હતા અને મારા ઘરમાંથી 3 સોનાની વીંટી, 2 સોનાની બુટ્ટી અને 70,000 રોકડા અને 3 પગના સાંકડા જોડી ચાંદીના આટલી વસ્તુ ગઈ છે. હવે પોલીસને મારી એટલી વિનંતી છે કે મારી વસ્તુ મને મળી જાય અને આ જે કોઈ હોય એને પ્લીઝ મારી સામે લઈ આવે ને મારી હેલ્પ કરે.